तो हमें जो ये गौचर कौन चरी गयो। गौचरनी जमीनों पर गैरकायदे दबाणों दूर करवा राज्य सरकार ना परिपत्र बाद वहीवटी तंत्र एक्शन मोड में आव्यो। त्यारे वीटीवी न्यूजे पण गौचरनी जमीनों पर क्या केटलू दबाण छे अने केवी कार्यवाही थई रही छे ते लईने रियालिटी चेक कर्यु हतुं, जेमा पंचमहाल जिल्लाना कालोलना मेदपुरा ग्राम पंचायत में मोटा प्रमाण में गौचरनी जमीनों आवेली छे अने आ मेदापुर ग्राम पंचायत में तरवड़ा मेदापुर तेमज अलिंद समावेश थाय छे, जेमा अलिंद्रा गाम में 82 અને 83 સર્વે નંબરમાં ગૌચર જમીન આવેલી છે। સરપંચનું કહેવું છે કે અહીં હાલ આ જમીનો પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ નથી, તેમજ કોઈની માલિકી નથી। આ જગ્યા આજે ખુલ્લી હાલતમાં છે અને તમામની દેખરેખ રખાય છે। જો કોઈએ ગેરકાયદે કબજો કર્યો હશે તો પણ સરકારના પરિપત્ર મુજબ કાયદેસરની નોટિસ પાઠવી કાર્યવાહી કરાશે તેવી સરપંચે ખાતરી આપી હતી। ત્યારે ગૌચર જમીન અમારી પંચાયતમાં ઘણી બધી છે। અત્યારે વીટીવીના માધ્યમથી અમે અલિંદ્રા ગામે 82 સર્વે નંબર ને ચેક કરવા માટે આવ્યા। અહીંયા કોઈ જાતનું બોધકામ નથી કે જમીન બિલકુલ ખુલ્લી જ છે અને ઝાડી ઝાંખા ઉગેલા છે, એ અમે એના માટે સફાઈ કરીશું। બસ અમને જ પંચાયતમાં ઘણી એવી ગૌચર સરકારી પડતર જમીન છે, એના માટે અમે એક અરજી બી બનાવી છે, અમે મામલતદારશ્રીને આપવાના છે અને એની માપણી કરી અને જરૂરી કામ કરે અને અમારે જે જમીન દબાણ છે એ ખુલ્લી કરે, એના માટે બી અમે રજૂઆત કરવાના છીએ। હા, એ સરકારશ્રીના પરિપત્ર મુજબ અત્યારે અમારી જેટલી બી જમીન છે એ અમે પંચાયત હસ્તક રાખીએ અને એ જે છે એની જાળવણી પંચાયત કરશે અને એને જે સફાઈ બફાઈ કરીને વ્યવસ્થિત કરવી પંચાયતની ફરજ છે। રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે ગૌચર જમીનો છે તેના ઉપર દબાણ હટાવવામાં આવે અને તેને ખુલ્લી કરવામાં આવે, તે જ જમીન પંચાયત હસ્તક રાખવામાં આવે, પંચાયત હસ્તક રાખીને તેની દેખરેખ રાખવામાં આવે। ત્યારે હાલ વીટીવી પહોંચ્યું છે મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે, સરપંચની મુલાકાત લીધા બાદ અમે આવ્યા છે જમીન પર જે 82 અને 83 સર્વે નંબરની જમીન છે હું દ્રશ્યોમાં દેખાડવા માંગીશ। તે હાલ ખુલ્લી જગ્યામાં છે અને ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારનું દબાણ થયેલું નથી, જેને લઈને સરપંચ પણ સ્થળની મુલાકાત લીધી હતી। વીટીવી દ્વારા તેમને જાણ પણ કરવામાં આવી હતી કે તે સ્થળની મુલાકાત લે, હાલ જોવામાં આવે છે કે આખી જગ્યા ખુલ્લી છે, ઝાણી ઝાંખરા ઉગી રહ્યા છે, કોઈ પણ પ્રકારનું બાંધકામ થયું નથી, જેને લઈને સરપંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલીક જે જગ્યાઓ છે એ ગૌચર જમીન હશે અને ગૌચર જમીનમાં કોઈ બાંધકામ બી કર્યું હશે અને કોઈ ખેડાણ બી કરશે તો પણ એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું છે। હાલ છે એ મેદરપુર ગ્રામ પંચાયતમાં મોટા પાયે ગૌચરની જગ્યાઓ છે અને તેને દેખરેખ માટે હવે સરપંચ સહિત તલાટી છે, સરકારી વિભાગ છે, એ જાગશે અને તેની દેખરેખ કરશે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। સરકારે ગૌચરની જમીનને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે કે જેટલા પણ ગૌચરની જમીન ઉપર દબાણ જો કરવામાં આવ્યા હોય તો એ દબાણને દૂર કરવામાં આવે, ત્યારે ગેરકાયદે બાંધકામ જો કરવામાં આવ્યું હોય તો એ બાંધકામને પણ તોડી પાડવામાં આવે એવું સ્પષ્ટ રીતે પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે વહીવટી તંત્ર પણ એ કામે લાગી ગયું છે અને જ્યાં જ્યાં પણ ગૌચરનું દબાણ હોય ત્યાં કાર્યવાહી કરવાની શરૂઆત કરશે। ત્યારે વીટીવીએ પણ એક રિયાલિટી ચેક કર્યું છે, ગુજરાતમાંથી અલગ અલગ જગ્યા પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે પંચમહાલ કાલોલ મેદાપુર ગ્રામ પંચાયત અને જ્યાં 82-83 નંબરનો આ સર્વે નંબર છે જ્યાં ગૌચરની જમીન આવેલી છે અને ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું, ત્યારે ત્યાં ઝાડી ઝાંખરા ઉગેલા છે અને ગૌચરની જમીન ત્યાં સહી સલામત છે, પણ અલગ અલગ જગ્યાએ જ્યાં વીટીવીએ રિયાલિટી ચેક કર્યું ત્યાં દબાણો પણ હતા અને એ દબાણો હવે વહીવટીતંત્ર દૂર કેવી રીતે કરશે એ પણ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે। તો વીટીવી ન્યૂઝ પણ આ કામગીરીમાં જોડાયું છે અને જ્યાં જ્યાં પણ ગૌચરના દબાણ થયા છે ત્યાં એ આખી માહિતી વીટીવી ન્યૂઝ બહાર લાવી રહ્યું છે। ત્યારે સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરીશું એવી બાંયધરી પણ આપવામાં આવી રહી છે। પ્રશાસન સાથે જ્યારે વીટીવી ન્યૂઝ વાતચીત કરે છે ત્યારે કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે, જે કોઈ પણ ગૌચરની જમીન ઉપર જો દબાણ કર્યું હશે તો એ દબાણને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે।
तो गौचर की जमीनों पर गैरकायदे दबाणू दूर करने राज्य सरकार परिपत्र त्यारबाद वहीवटी तंत्र एक्शन मोड में आयु तरह वीटीवी पर रियालिटी चेक कर रही है कि गौचर की जमीन पर क्या के दबाण कर आ मुद्दे कोई कार्यवाही कर केम तेने लईने वीटीवी रियालिटी चेक करूत जेमा पंचमहाल जिला कालोल कालोल मेधपुरा ग्राम पंचायत ज्यां मोटा प्रमाण में गौचर की जमीनों आवेली छे त्यारे मेधापुर ग्राम पंचायत में तरवड़ा मेधापुर तेमज अलिंद्रा गाम नो जे समावेश थाय छे अने अलिंद्रा गाम में 82 अने 83 सर्वे नंबर में गौचर जमीन आवेली छे त्यारे सरपंच नुं कहेवुं छे के अहीं हाल तो आ जमीनों पर कोईपण प्रकारनुं गैरकायदे बांधकाम नथी दबाण नथी करवामां आव्युं तेमज कोईनी मालिकी पण नथी घणी बधी एवी जग्या छे ज्यां वीटीवीए रियालिटी चेक कर्युं त्यां मालिकी पण आवी छे अने दबाण पण उभा थयेला छे तो आशा राखीए दबाणोने दूर करवामां आवे पण अहीं जे मेधापुर ग्राम पंचायत की जो बात करवामां आवे तो आ जगह आजे पण खुली हालत में छे अने तमामनी देखरेख राखवामां आवे छे अने ए पण कह्युं के जो कोईए गैरकायदे कब्जो कर्यो हशे तो पण अलग अलग जगह गौचर आवेली छे तो एना उपर जो कोई दबाण कर्यु हशे तो पण सरकारना परिपत्र मुजब कायदेसरनी नोटिस पाठवामां आवशे अने कार्यवाही पण करवामां आवशे तेवी सरपंचे पण खातरी आपी हती। तो अलग अलग जग्याए वीटीवी न्यूज रियालिटी चेक करी रह्यु छे के गौचरनी जमीन उपर केटलू दबाण करवामां आव्यु छे ने आ मुद्दे कार्यवाही करवामां आवी छे के केम। तो आज मुद्दे अपनी साथे जोडाया छे अजीत भट्टी प्रमुख छे पंचमहाल जिला कोंग्रेस अपनी साथ फोनलाइन पर जोड़ाई गया है। अजीत भाई केटलू गौचर उपर दबाण है कारण के सरकार ना परिपत्र मुजब अत्यारे वहीवटी तंत्र पण कामे लाग्यु छे ने वीटीवी न्यूजे पण एक प्रयास ना भाग रूपे आ एक काम में जोड़ाई है कि क्या केटलू दबाण तमारा त्यां जे मेधापुर ग्राम पंचायत है कि अलग बीजी ग्राम पंचायत है त्या केटलू दबाण पंचमहाल जिला ने ज्यां सुधी बात छे तो 250 जे ग्राम पंचायतों छे एमां जे गौचर नी जमीन छे एना पर बिल्कुल दबाण छे अने सरकारी आंकड़ा पण ए बोले छे अने ए दरेक लोको पण जाणे छे ग्राम पंचायतना पण आ वातथी लोको परिचित छे खास करीने ज्यारे आजे मेधापुर गाम अने कालोल तालुकाना प्रश्नो छे तो हमेशा त्यां तो खूब ज मोटी मुश्किली छे अने त्यां पण जे आ गौचर नी जमीनो छे એને કબજો કરી એનો દુરુપયોગ અને આ જે પ્રવૃત્તિ છે એ ખાસ કરીને પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ખૂબ જ ફૂલી ફાલી છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગ્રામ પંચાયતના વિસ્તારોમાં આ જે ગૌચરોની જમીન છે એની પર દબાણ થયેલા છે પણ અનેક રજૂઆતો છતાં પણ હમણાં જ જે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી છે એ જે નવી બની વિંજોલ ગામ છે એ વિંજોલ ગામમાં પણ આ ગૌચરના જમીનના પ્રશ્ને ખૂબ મોટો પ્રશ્ન થયો હતો અને જયારે ત્યાં રાજ્યપાલ આવ્યા હતા ત્યારે પણ ગામ લોકોએ એ માટે ઉવાપો કર્યો હતો એટલે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો જયારે ગોધરા અને ગૌચર જે ભૌગોલિક ને એની રીતને પણ ગાયોને રક્ષણ આપવાનું એક આ જિલ્લા માટેનું એક મહત્વનું એક વાત છે તો એ જિલ્લાને પણ આજે 250 ઉપરાંત ગ્રામ પંચાયતોની ગૌચરોની જમીન છે એમાં દબાણ થયું છે ખૂબ જ દુઃખદ અને આ ચિંતાનો વિષય છે। જી બિલકુલ અજીતભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો આભાર।